સાબરકાંઠા જિલ્લાના પ્રાતિનના ખોરિયલકુવા મોટા માળ વિસ્તારમાં બુધવારની રાત્રિના સમયે પૈસાની લેવડ દેવડ બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો, જેમાં ટોળાએ ઇકો ગાડીમાં તોડફોડ કરી હતી અને એક ઈસમને માથામાં પાઇપ મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ઈસમને સારવાર માટે લઈ જવાતા મોત નિપજ્યું હતું. બનાવને લઈને ફરિયાદના આધારે 17 સહિત 30ના ટોળા સામે હત્યાનો ગુનો નોંધાયો છે. પ્રાંતિજના ખોડિયારકુવા મોટા માર્ડ વિસ્તારમાં બુધવારે રાત્રિના 10 વાગ્યાની આસપાસના સમયમાં 17 સહિત 30ના ટોળાએ લાકડીઓ, લોખંડના પાઇપ અને પથ્થરો સહિતના પ્રાણઘાતક હથિયારો લઈને મયુરભાઈ પાસે પૈસાની લેવડ દેવડ બાબતે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. ઇકો ગાડીની તોડફોડ કરતા આજુબાજુના લોકોએ ઝઘડો કરવાની ના પાડી હતી, ત્યારે 17 સહિતના 30ના ટોળાએ મા બહેન સામે ગાળો બોલી રાજુ કાંતિભાઈ ભોઈને ખેંચી લઈ જઈને લોખંડની પાઇપ રાજુભાઈના માથાના ભાગે મારીને ગરદાપાટુનો માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેને લઈને રાજુભાઈ ભોઈને તાત્કાલિક સારવાર અર્થે પ્રાંતિજ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર મળે તે પહેલા જ રાજુભાઈ કાંતિભાઈ ભોઈનું મોત નિપજ્યું હતું. તો મૃતકના પુત્ર બિપિનભાઈ રાજુભાઈ ભોઈને તેમને પણ ગરદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી, તેમજ જિલ્લા મજિસ્ટ્રેટના ચાલુ જાહેરનામાનો ભંગ પણ કર્યો હતો. આ ઘટના અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાંતિજ તલોદ પ્રાંત અધિકારી, પ્રાંતિજ મામલતદાર સહિતનો કચેરી સ્ટાફ દોડી આવ્યો હતો અને જિલ્લા પોલીસને પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જિલ્લા પોલીસ પણ આવીને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મૃતકનો પુત્ર બિપિન રાજુભાઈ ભોઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પ્રાંતિજ પોલીસે 17 લોકો સામે નામજોગ ફરિયાદ સહિત 30ના ટોળા સામે આઈપીસી કલમ 302, 143, 143, 148, 149, 149, 149, 549, 504, 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
17 સહિત 30 ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી. અમારા મોટા માર્ડના અંદર એકદમથી બધા 200-250 માણસનું જોલું ગોચ્યું આવ્યું અને અમારા ભાઈને ઘરમાંથી કાઢીને એને માર્યો અને પેલા ભાઈને ખેંચીને એને પથ્થરમારો કરીને અને ભાઈને મારી નાખ્યા અને લાઇટો બી તોડી નાખી. અમારા મહેલાના તો કોઈ માણસો હતા જ નહીં, કેમ કે અમારા વરસગોળ કારકામણી થાય છે એટલે બધા ઉઘરાણું કરવા છોકરાઓને બધા જતા. અહીં મહેલામાં મારું માણસ કોઈ હતું નહીં અને એ લોકો ડાયરેક્ટ આવીને જ હથિયારોનું બધું લઈને જ આવેલા હતા અને એ લોકોએ આવી રીતનો હુમલો કર્યો અને અમારા માણસનો માર નાખ્યો અને લાઇટો બાઇટો તોડી નાખી અને પથ્થર મારો બી બહુ કર્યો, અમારો કોટ બી તોડી નાખ્યો છે મોટા માર્ડનો. ઇમરાન મિયા, અયુબ મિયા કુરેશી, મકબૂલ મિયા, ભીખુ મિયા કુરેશી, જાની કમરુદ્દીન, રઈસ મિયા, મહેબૂબ ખાન, ચાની કિટલીવાળો મલિક, સમીર જીમવાળો, મતરાન હારૂનભાઈ, નિસારનો નાનો ભાઈ રફીકભાઈ હનીફભાઈ ભટ્ટી, નિસાર મિયા, સિયાજ મિયા, બાબુભાઈ અકબરભાઈ તેમજ યુનુસ મિયા, રાણા, ફિરોઝ મિયા, યાસીન મિયા સહિત 30 માણસોનું ટોળું તમામ રહેવાસી ભટ્ટીવાળા અને જાંબુછોરા પ્રાંતિજ જિલ્લો બનાસકાંઠા. ઘટનાને લઈને પ્રાંતિજ બજારના વેપારીઓ દ્વારા બજાર બંધ રાખવામાં આવ્યું હતું. જિલ્લા એસપી સહિત પ્રાંતિજ પોલીસ કાફલા દ્વારા પોલીસ પેટ્રોલિંગ કર્યું હતું તો પ્રાંતિજે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મૃતકનો પરિવાર મૃતકની લાશ લેવાનું ના પાડતા પોલીસ તંત્ર અને તંત્ર દ્વારા સમજાવટ કરવામાં આવતા આખરે મૃતકના પીએમ બાદ પરિવારે મૃતકની લાશ લીધી હતી અને મૃતકની સંસાર યાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી હતી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઉમંગ રાવલ, ચેડસ ટીવી, સાબરકાંઠા. તારીખ 14 ફેબ્રુઆરીના રોજ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ જ્યાં ભોઈ સમાજના લોકો રહે છે અને મુસ્લિમ સમાજના લોકો રહે છે મોટા માર્ગની આસપાસ, ત્યાં બે શખ્સો ઇમરાન કાદરી અને મયુરભાઈ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો, જેમાં બંને સમાજ તરફથી લોકો એમની તરફ આવી અને માથાકૂટી હતી, જેમાં ઇજાગ્રસ્ત પામનાર રાજુભાઈ ભોઈ જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા અને ત્યાં તેમનું મૃત્યુ થયું હતું. આ બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપીને પકડવાની કામગીરી ચાલુમાં છે અને સમગ્ર વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત લગાડી દેવામાં આવ્યો છે. કુલ 17 આરોપી સામે 300 IPC ની કલમ 302 મુજબની ફરિયાદ દાખલ કરી